ધોરણ ત્રણ આસપાસ પર્યાવરણના પાઠ્યપુસ્તકમાં પાઠ એકવીસ પાણી બચાવ્યું વિશે આપણે શીખવાનું છે આપણને સૌને ખબર છે કે પાણી એ આપણા જીવનનો મૂળભૂત આધાર છે હવા પાણી અને ખોરાક એ આપણે જીવનની મુખ્ય જરૂરિયાત છે તો આપણે પાણીનો તો ને પગલે ઉપયોગ કરીએ જ છીએ આપણે પાણી પીવા માટે નહાવા હવા ધોવા કપડાં ધોવા વાસણ ઘસવા ખેતી માટે મોટા મોટા ઉદ્યોગોમાં પાણીની જરૂર પડે જ છે એટલે પાણી એ આપણું જીવન છે આપણે ગમે તેટલો વિકાસ કરીએ ગમે તેટલા પ્રયોગ કરીએ પણ આપણે પાણી બનાવી શકીએ નહીં એટલે પાણી આપણે બચાવવું જોઈએ કારણ કે પાણી આપણી કુદરતી સંપત્તિ છે આપણે સવારે ઉઠવાની સાથે પાણીનો ઉપયોગ કરીએ છીએ અને સુવા ઉઠવાથી રાત્રે સુતા સુધી આપણે પાણીનો ઉપયોગ મોટા ભાગે કરીએ જ છે એટલે પાણી આપણે જે વાપરીએ છીએ એ પાણી વેફ એટલે પાણીનો આપણે બગાડ કરવો જોઈએ નહીં તેનો આપણે બચાવ કરવો જોઈએ અને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવો જોઈએ તો જો અહીંયા આપણને કીધું છે કે જ્યાં વરસાદ ઓછો હોય ત્યાં પાણીની અછત થાય છે અને જ્યાં રેતી હોય ત્યાં પણ પાણીની તકલીફ ખૂબ પડતી હોય છે એવા વિસ્તારમાં લોકો પીવાના પાણી લેવા માટે પણ ખૂબ દૂર સુધી ચાલતા ચાલતા જાય છે એટલે પાણીનો આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને પાણીની ટંગી દૂર કરવા માટે આપણે પાણી બચાવવાના પ્રયાસ પણ કરવો જોઈએ તો જો અહીંયા તમને હવે પાણી વિશે વાત કરી છે તો રાજસ્થાનના એક ગામની વાત કરી છે બાજલપુરની જ્યાં રેતી રેતી હોય છે અને ત્યાં પાણી જોવા મળતું નથી તે માટે અહીંયા તમને પાણીનો વિશે તમને અહીં વાત કરી છે જો રાજસ્થાનના ગામની વાત છે ગામનું નામ છે બાજલપુર કયા ગામનું નામ આપ્યું છે બાજલપુર માઘ માઢો આના આ નાના ગામમાં રહે છે અહીં ગામ તો ભાગ્યે જ દેખાય છે બધી રેતી જ જોવા મળે છે જ્યારે રેતી ઉડતી ન હોય ત્યારે ક્યાંક ઘર જોવા મળે છે હવે આ રાજસ્થાનના એક નાનકડા ગામ બાજલપુરની વાત છે આમાં માધવ નામનો એક વ્યક્તિ રહે છે જે કહે છે કે અહીં ગામ તો ભાગ્યે જ દેખાય છે બધે ચારે બધું શું હોય છે રેતી જ રેતી હોય છે જ્યારે રેતી ન ઉડે ત્યારે કોઈક જગ્યા ઉપર ઘર જોવા મળે છે ઉનાળામાં અહીં પાણીની ટંગી હોય છે આ વર્ષે તો ખૂબ જ ખરાબ છે અહીં વરસાદ જ પડ્યો નથી તેની માતા અને તેની બહેનને દૂર સુધી ચાલીને પાણી ભરવા જવું પડે છે નજીકના તળાવમાં પાણી સુકાઈ ગયું છે દરરોજ ચાર ઘડા પાણી ભરવામાં કલાકો જાય છે તાપમાં ગરમ રીતિમાં પણ ચાલવાથી તેના પગના પંજા પણ બળી જાય છે અરે પગમાં ક્યારેક તો લાલ ફોલ્લા પણ પડી જાય છે હવે અહીંયા રાજસ્થાનના એક ગામની વાત કરી છે બાજલપુર ગામની ત્યાં કહે છે રાજસ્થાન એટલે ખૂબ રેતી ત્યાં પાણીની ખૂબ અછત છે એટલે ત્યાં વર્ષે વરસાદ પણ ખૂબ ઓછો પડ્યો છે એટલે વરસાદ ઓછો પડે એટલે પાણીની તંગી બધે વર્તાય તેની મમ્મી અને તેની બહેન પાણી ભરાવા માટે ખૂબ દૂર ચાલીને જાય છે અને તળાવ જે છે એ પણ ગરમીથી સુકાઈ ગયું છે એને લગભગ રોજનું ચાર ઘડા પાણી જોઈએ તો ચાર ઘડા પાણી ભરવા માટે એને કલાક જાય છે અને તમને ગરમ રેતી પર ચાલવું પડે છે જેથી પંજા પણ બળી જાય છે અને કેટલીક વાર તો ગરમ રેતી પર ચાલે તો પગમાં ફૂલા પણ પડી જાય છે તો જુઓ તમને અહીં નીચે ચિત્ર આપ્યું છે એમાં ગામની સ્ત્રીઓ રેતી પર ચાલીને અહીંયા નજીક તળાવ છે ત્યાં પાણી ભરવા માટે આવે છે અને પાણી ના હોય તો એમને ખૂબ દૂર સુધી ચાલીને પાણી ભરવા માટે આવવું પડે છે એમાં એમનો ખૂબ સમય પણ બગડે છે હવે આપણે જોઈએ અહીં પાણી પહોંચાડવા પહોંચાડવામાં પણ આવે છે ગામમાં પાણી ભરેલી ટ્રેન આવે છે આ વખતે ગામના બધા ખૂબ જ ખુશ થઈ જાય છે માધુના પિતાજી તેમને ઊંટ ગાડી લઈને પાણી ભરવા જાય છે આવું વારંવાર થતું નથી લોકો પાણી માટે દિવસો સુધી રાહ જોતા હોય છે એટલે કહે છે કે અહીંયા પાણીની ખૂબ તંગી છે રણપ્રદેશીય વરસાદ ઓછો છે એટલે પાણી ઓછું આવે છે લોકોને ખૂબ દૂર પાણી ભરવા જવું પડે છે ગરમ રીતે પર ચાલવું પડે જેથી પગમાં પણ ફૂલ પડી જાય છે એટલે કહે છે કે અહીંયા ટ્રેન મારફતે પણ પાણી પહોંચાડવામાં આવે છે પણ જ્યારે ટ્રેન મારફતે પાણી આવે તો ગામના બધા લોકો ખૂબ ખુશ થઈ જાય છે એટલે માધવ કહે છે કે એના પપ્પા હુંડ ગાડી લઈને પાણી ભરવા જાય છે પણ એવું વારે વારે થતું નથી એમને પાણી માટે ઘણા દિવસો સુધી રાહ જોવી પડે છે ઘણા લોકો વરસાદના પાણીનો સંગ્રહ કરે છે આ માટે એક ખાસ પ્રકારની પદ્ધતિથી ટાંકી બનાવાય છે શું તમે જાણો છો ટાંકી એટલે શું ટાંકી કેવી રીતે બનાવાય જુઓ તમને ચિત્રમાં બતાવ્યું છે કે અહીંયા અને ટાંકી જેવી રચના બનાવી છે તેમાં ઢાંકણ હોય છે એટલે અહીંયા છાપરો છાપરામાંથી વરસાદનું પાણી ઘેરાય અને પાઇપ મારફતે જમીનની અંદર ટાંકણ ઢાંકણ ખોલીએ તો જમીનની અંદર ટાંકીમાં પાણીનો સંગ્રહ થાય છે અને પછી પાણીને ઢાંકી દેવામાં આવે છે એટલે અહીં ટાંકી બનાવવા માટે વરસાદનું પાણી સંગ્રહ કરવા માટે ખાસ ટાંકી હોય છે આપણા ઘરમાં પણ પાણીનો સંગ્રહ કરવા માટે ટાંકી હોય છે કે જ્યાં રોજનું પાણી રોજ પાણી આપણું આવતું હોય છે એવી રીતે અહીંયા પણ ટાંકી બનાવે છે ટાંકી બનાવવા વાડામાં એક ઊંડો ખાડો કૂદવામાં આવે છે આ ટાંકો સિમેન્ટથી પાકો બનાવવામાં આવે છે ટાંકીને ટાંકી રાખવામાં આવે છે અહીંના ઘરના છાપરા ત્રાસતા રાખવામાં આવે છે આ કારણે વરસાદના પાણીનો સંગ્રહ કરી શકાય છે વરસાદનું પાણી પાઇપ દ્વારા ટાંકીમાં જાય છે પાઇપના મોં પાસે ઘરની જોડેલી હોય છે જેથી કચરો પાણીમાં જેથી કચરો ટાંકીમાં ન જાય આ પાણીને ચોખ્ખું કરી વપરાશમાં લેવાય છે એટલે શું કહે છે કે રણ પ્રદેશમાં પાણી ઓછું હોય છે એટલે લોકો પાણી સંગ્રહ માટે વરસાદનું જ્યારે પાણી પડે ત્યારે એ લોકો એક ટાંકીમાં સંગ્રહી રાખે છે એટલે એને ભેગું કરે છે એ કેવી રીતે બનાવવામાં આવે છે ટાંકી કે ટાંકીને એક વાડામાં ઊંડો ખાડો કરી ખોદવામાં આવે છે ને પછી એમાં સિમેન્ટની પાકો સિમેન્ટનો ટાંકો અને પાકો બનાવવામાં આવે છે ટાંકાને ટાંકી રાખવામાં આવે છે અને પાણીનો સંગ્રહ કરવા માટે શું હોય છે ઘરના છાપડા એ લોકોના ત્રાંસા રાખવામાં જેથી વરસાદનું પાણી સંગ્રહી શકાય અને વરસાદનું પાણી એ પાઇપ દ્વારા જો આ પાઇપ અહીં બતાવ્યું છે ચિત્રમાં પાઇપ દ્વારા એ જમીનની અંદર જાય છે એને પાણીનો સંગ્રહ થાય છે એને પાઇપની સાથે શું હોય છે ગરણી જોડેલી હોય છે જેથી નકામાં કચરો એ ગરણીમાં ઝીલવાઈ જાય છે અને ચોખ્ખું પાણી ટાંકીમાં જાય છે પછી આ પાણીનો લોકો વપરાશ તરીકે ઉપયોગ કરે છે વિચારો અને કહો પાણીની તંગીને કારણે લોકોને કેવી મુસીબતોનો સામનો કરવો પડે છે પાણીની તંગીને કારણે આપણને ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે દાખલા તરીકે પાણીની તંગી હોય તો લોકોને હાલ બેહાલ થઈ જાય છે પાણી પાણી લેવા માટે લોકોને ખૂબ દૂર સુધી ચાલીને જવું પડે છે આપણે પાઠમાં શીખ્યા કે માહો અને તેની બહેન તેની મમ્મી ખૂબ દૂર સુધી પાણી ભરવા જતા હતા પછી રાજસ્થાનમાં કે સૌરાષ્ટ્રમાં ઘણા બધા રણ વિસ્તાર છે કે જ્યાં પાણી ભરવા માટે ખૂબ દૂર દૂર સુધી આપણે ચાલીને જવું પડે છે જો પાણી યોગ્ય પ્રમાણમાં શરીરને ન મળે તો આપણને ઘણા રોગ પણ થાય છે અને જો કોઈકવાર શરીરમાં પાણી ખૂટી જાય તો આપણે વિભન પણ થઈ શકીએ છીએ આપણે નયા વગર પણ રહેવું પડે છે એટલે આપણે ઘણીવાર પાણી માટે ઝઘડાઓ પણ થાય છે એટલે પાણી તંગીના કારણે લોકોને ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે એના પછી પ્રશ્ન માઘાના ઘરમાં પાણી કોણ લાવે છે તો માઘાના ઘરમાં તેની માતા અને બહેન તળાવમાંથી પાણી લાવે છે શું પાણી સંગ્રહ કરવાની કોઈ બીજી પદ્ધતિ કરી તો પાણી સંગ્રહ માટે આપણે અહીંયા ટાંકીનો ઉપયોગ કરતા બતાવ્યું તે સિવાય આપણે પાણીના આપણે ટાંકીનો ઉપયોગ કરી પાણી સંગ્રહી શકીએ છીએ એ સિવાય ડેમ તલાવડી વગેરે બાંધીને પણ પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ સંગ્રહ કરવા માટે એના પછી ટાંકીનું પાણી મોટાભાગે પીવામાં ઉપયોગમાં લેવાય છે કે કેમ જો ટાંકીનું પાણી ગારેલું ધાકું ઢાંકેલું હોય તો આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ એટલે એનો ઉપયોગ પીવા માટે થઈ શકે છે એના પછી શું તમારા ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ થાય છે હા તો કેવી રીતે તો જો આપણે તો કદી વરસાદના પાણીનો સંગ્રહ કરતા નથી પણ સોસાયટી અને ધાબુ જ્યાં હોય છે ત્યાં લોકો વરસાદનું પાણી જમીનમાં ટાંકી બનાવે છે અને તેનો સંગ્રહ કરે છે તેથી તે લાંબા સમય સુધીનો સંગ્રહ કરી શકે છે માધવના ગામમાં લોકો પીવાનું પાણી ક્યાંથી ભરી લાવે છે તો માધવના ગામમાં લોકો પીવા માટે પાણી ક્યાંથી ભરેલા છે તળાવમાંથી ભરી લાવે છે જે ઘણું દૂર છે અને કેટલીક વખત ટ્રેનમાં પણ પાણી આવે છે કે ત્યાંના પપ્પા ઊંટ ગાડી લઈને પાણી ભરી લાવે છે આ પ્રમાણે આપણે અહીં પાઠના સમજૂતી અને સવાલ જવાબ વિશે ચર્ચા કરી હવે તમને આગળ પાના એકસો છેતાલીસ પર કીધું છે કે માધવની જેમ સરોજ પણ તેના ઘરમાં પાણીની તંગી અનુભવે છે તે રામનગરમાં રહે છે દિવસ માત્ર અડધા કલાક માટે જ પાણી આપવામાં આવે છે વિસ્તારના બધા લોકો એક જ નળ પરથી પાણી મેળવે છે શું તમે વિચારીને કહો કહી શકો છો કે તેને શું અગવડતા થાય તો જુઓ વિચારોને લખો જો પાણી ન હોય તો શું અગવડતા પડે તો એક તો રસોઈ ના થઈ શકે વનસ્પતિ સુકાઈ જાય આપણે પાણી પી શકીએ નહીં તરસ છુપાવી શકાય નહીં પૃથ્વી ઉપર માણસ પશુ પંખી તથા સૃષ્ટિ પાણી વગર જીવી શકે નહીં પાણી વગર આપણને ઘણી બધી અગવડતા મળે પડે છે બીજું સરહદને નળથી પાણી ભરવાનું છે જ્યારે પણ તેની ટકમાં તે પોતાનો ઘરો પડે છે ભલે પાણી ટીપું ટીપું પણ આવે અહીંયા તમે જુઓ ટીપે ટીપે પણ લોકો પાણી ભરતા હોય છે પાણીનું એક પણ ટીપો વરસાદ બરબાદ થવા દેતા નથી એટલે જો સરદ નામની છોકરી ચમચી એક ચમચીમાં કેટલા ટીપા આ તો નહીં એનું મને આપે છે કે કેટલા વાસણમાં કેટલું પાણી ભરી શકાય જો એક ચમચીમાં કેટલા ટીપા ભરી શકાય તો આઠ ટીપા પછી એક વાડકી હોય તો ચમચીથી પચાસ ટીપા ભરી શકશે પછી જો તમને એક ટબ આપ્યું છે એક ટબમાં આપણે કેટલી વાડકી ભરી શકાશે તો અંદાજે આપણે એક ટબમાં દસ વાડકી ભરી શકીએ પછી એક ડોલ કેટલા ટપથી ભરી શકાશે તો એક ડોલમાં આપણે આવા ચૌદ ટબા ટબ નાખી શકીએ પાન નંબર એકસો સુડતાલીસ પર તમને કીધું છે વિચારો ટીપે ટીપે લીક થાય તો કેટલું પાણી બગડે છે તો જો અહીંયા ટીપે ટીપે પાણી જાય તો આપણે ઘણું બધું પાણી બગડે આપણે કે ટીપે ટીપે સરોવર ભરાય તો ટીપે ટીપે પાણીનો બગાડ ન થાય તે માટે આપણે જે જ્યાં પાણી લીક થતું હોય તે રસ્તા ઉપર કે કટર ઉપર વહી જાય છે એટલે એ પાણી કોઈના ઉપયોગમાં આવતું નથી એટલે આપણા ઘરમાં કે જાહેર નર્મલ પાણી ટપકતું હોય તો રોજનું લગભગ ચાર પાંચ ડોલ પાણી બગડે છે એટલે આપણે પાણીનો બગાડ થતો અટકાવવા માટે જે લીકેજ હોય તેને આપણે રિપેર કરાવી કરાવવું કે જેથી પાણીનો ટીપા પડતા અટકી જાય હવે એના પછી વિચારો અને લખો પાણી બચાવવાના તમે કયા કયા રસ્તા વિચારી શકો જો પાણી બચાવવું હોય તો આપણે શું કરીએ કીધું તેમ કે નળને આપણે સારી રીતે બંધ કરવું જોઈએ પછી તો નળને રિપેર કરાવવો જોઈએ પાણી નહાવા માટે લોકો ફુવારાનો ઉપયોગ કરે છે ફુવારામાં પાણીનો વધારે બગાડ થાય છે માટે ડોલમાં પાણી ભરીને આપણે નહાવવું જોઈએ પછી આપણે બ્રશ કરતા હોય દાઢી કરતા હોય ત્યારે નળ બંધ રાખવો જોઈએ પછી આપણે કપડાં ધોઈએ વાસણ ઘસીએ તે પાણી ફેંકી ન દેવું જોઈએ એ પાણી આપણે ફૂલ છોડને પાવું જોઈએ કે જેથી પાણીનો બગાડ થાય અને વરસાદનું પાણી ગટરમાં વહી ન જાય તે માટે તેને ટાંકું બનાવીને સંગ્રહ કરવો જોઈએ આ પ્રમાણે આપણે પાણીના બચાવી શકીએ છીએ અને પછી જે તમે પાણી બગડતું જોઈ હોય તેવા સ્થળના નામ લખો હવે પાણી બગડે તે સ્થળ કયા તો પાણી માટેના જાહેર ન પછી પાણીની પરબ બેસિન ગામમાંથી વહી જતું વરસાદી પાણી પછી બાથરૂમ લોકો ફુવારા વડે નાય છે એના મારફતે પણ પાણીનો બગાડ થાય છે વોશ બેસિનમાં પણ લોકો નળ ચાલુ રાખી બ્રશ અને દાઢી કરે ત્યારે પણ પાણીનો બગાડ થાય છે એટલે ઘણી બધી જગ્યા ઉપર પાણી આપણું બગડે છે પાન નંબર એકસો અડતાલીસ પર વિચારો અને છે આપેલા ચિત્ર જો ચર્ચા કરો શું આપણે કોઈ એક કામમાં વપરાયેલું પાણી બીજા હેતુ માટે વાપરી શકીએ છીએ જો તમને ચિત્ર આપ્યા છે અહીંયા સ્ત્રી પાણી ભરીને જાય છે અને પાણી ભરાને દૂર જવું પડે છે એટલે પાણીની ટંકી અહીંયા છે બીજા ચિત્રમાં જુઓ તો તમને સ્ત્રી ખાટલા પર બેસીને નાઈ છે જેમાં એનું નાયેલું પાણી નીચે એક વાસણમાં ભેગું થાય છે બરાબર છે એટલે આ પાણીના ટંકીના કારણે આ નહિલું પાણી ફરી એક વાસણમાં એ ભેગું કરે છે ત્રીજા ચિત્રમાં આ સ્ત્રી પ્રાણીને એટલે ગાયને નવડાવે છે એટલે ગાયનું જે જગ્યા ઉપર નાય છે તેની આજુબાજુમાં ફૂલ છોડ છે એટલે એના ગાયને નવળાયેલું પાણી આ છોડને મળે છે એટલે એને બગીચાની બાજુમાં એને ગાયને નવળાવે છે જેથી આ ફૂલછોડને પાણી મળી રહે એટલે આ વખત એટલે એ લોકો પાણીનો બગાડ થતો અટકાવે છે કે ગાયનું નળેલું પાણી ફૂલછોડને મળે અને આ સ્ત્રી જે નાય છે એનું સંઘળાયેલું પાણી એ ફરી વખત ઉપયોગ કરી શકે છે એવી રીતે આપણે પણ શાકભાજી કે એવું ધોઈએ એ પાણી આપણે ઢોલું ફેંકી દઈએ છીએ જેથી જે કે આપણે બગીચામાં કે ફૂલછોડમાં નાખવું જોઈએ જેથી આપણે પાણીનો વઘાર થતો અટકાવીએ છીએ અથવા આપણે એવા પાણીથી પોતું પણ કરી શકીએ છીએ આ પ્રમાણે આપણે ઉપયોગમાં થયેલું પાણી ફરી વખત ઉપયોગમાં પણ આપણે લઈ શકીએ છીએ હવે જુઓ વિવિધ રંગ લીટીથી જોડું કયું કામ કરવા માટે આવે તો પાણી વપરાશમાં લઈ શકાય તો જુઓ અહીંયા તમને કીધું છે કે હાથમો અને મોઢું ધોયેલું પાણી તો આપણે એ પાણી ઝાડને આપી શકીએ કપડાં ધોયેલું પાણી હોય તો પણ આપણે ઝાડને આપી શકીએ ભોંય સંડાસમાં આપણે એનો ઉપયોગ કરીએ સાફ કરવા માટે ફળો અને શાકભાજી ધોલું પાણી આપણે ઝાડને આપી શકીએ અથવા આપણે એને ભોંય તોડ્યું સાફ કરી શકીએ એટલે આપણે એને ભૂતવાનો પણ ઉપયોગ લઈ શકીએ છીએ તમે પાણીનો ફરી ઉપયોગ કરવા અંગે જાણ્યું લોકો પાણી બચાવવાની પદ્ધતિઓ ત્યારે જ વાપરે છે જ્યારે પાણીની તંગી હોય કેટલાક લોકો પાણીનો બગા કરે છે જેથી પાણીની તંગી થાય છે એટલે કહે છે કે આપણે જો બધાને પાણી મળે તે કેટલું સારું તો જો બધાને પાણી મેળવવા દુનિયામાં બધા દેશોને પાણીની ઘણી બધી તંગી પડે છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ઘણા પડે છે જેથી પાણીની અછત જોવા મળે છે એટલે મોટા ભાગની દુનિયામાં બધા લોકોને પાણી મળે તો પાણીનો પ્રશ્ન હલ થઈ જાય છે એટલે કહે છે કે જો પાણી સૌને મળે તો આપણે એના માટે વૃક્ષો વાવવા જોઈએ પર્યાવરણને બચાવવું જોઈએ જેથી આપણે પાણીનો બચાવ કરી શકીએ એટલે આપણે કહી શકીએ કે જળે જ જીવન છે અને પાણીનો કસરપૂર્વક આપણે ઉપયોગ કરવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારો પાઠ એકવીસ પૂરો થાય છે આપણે પાણીના મહત્ત્વ અને તેના મૂલ્ય વિશે આપણે વાત કરી તમે પણ આ પાઠનું વાંચન કરજો આગળ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો સ્વાધ્યપુથીમાં પીડીએફ દ્વારા પ્રશ્નોનો જવાબ લખીશું